નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર તલાટી ભરતી પરીક્ષા 2018 જે મિત્રો આપવાના છે તેના મનમાં ઘણા પ્રશ્નો છે તેનું સમાધાન તરીકે લઈને આવ્યા છીએ. આ વિડીયોની અંદર કવર કરેલા પ્રશ્નો છે, તલાટી પરીક્ષાનું પરિણામ આટલું ઓછું કેમ આવે છે, શું હોય છે પરીક્ષાની અંદર પેપરની અંદર કે પરિણામ આટલું ઓછું આવે છે, તલાટીનું પેપર હાર્ડ હોય છે, સારા માર્ક્સ મેળવવા શું કરવું જોઈએ, એવી કઈ ઇઝી ટ્રીક છે જેના દ્વારા સારા માર્ક્સ મેળવી શકાય, મેરિટમાં આવી શકાય અને તલાટી બની શકાય, વધારે શું વાંચવું જોઈએ, કઈ બુક વાંચવી જોઈએ, કયા વિષયનું વધારે વાંચવું જોઈએ જેના દ્વારા તમે વધારે સારા માર્ક્સ મેળવી અને તલાટી બની શકો, આ વર્ષે મેરિટ ઊંચું રહેશે કે નીચું, તો તૈયારી તમે એ પ્રમાણે કરી શકો. ઊંચું રહેશે મેરિટ તો આપણે વધારે વાંચવું જોશે, અને જો મેરિટ નીચું રહેશે તો આપણે ઓછું વાંચવું જોશે. તો મેરિટ આ વર્ષે કેવું રહેશે એ પ્રશ્નો તમારા મનની અંદર થતા હશે, જેનું સમાધાન તરીકે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. તો તમારી પરીક્ષાની તૈયારી રૂપે આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ બની રહેશે. તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળશો. એક વિનંતી છે કે જો આપે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા માટે વિનંતી છે. વધુને વધુ મિત્રો સુધી શેર કરજો અને હવે શરૂ કરીએ આપણે. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. પ્રશ્નો છે તલાટી પરીક્ષાના મૂંઝવતા પ્રશ્નો. તલાટી પરીક્ષાનું પરિણામ આટલું ઓછું કેમ આવે છે, તલાટીનું પેપર હાર્ડ હોય છે, સારા માર્ક્સ મેળવવા શું કરવું જોઈએ, વધારે શું વાંચવું જોઈએ, આ વર્ષે મેરિટ ઊંચું રહેશે કે નીચું, તો આના હવે જવાબો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન હતો પરિણામ આટલું ઓછું કેમ આવે છે, તો એનો જવાબ છે કે તલાટી ભરતી પરીક્ષા 12 પાસ ઉપર લેવાય છે, એના કારણે ધારણા કરતાં વધારે ફોર્મ ભરાય છે, મતલબ 10 લાખ 20 લાખ ફોર્મ ભરાય છે, જેને સોર્ટ આઉટ કરવામાં એટલે કે 10-20 લાખની અંદરથી 1800-2000ની ભરતી હોય એ પ્રમાણે માણસોને પાસ કરવા, પરીક્ષાર્થીને પાસ કરવા માટે પેપરને મુશ્કેલ તો નહીં પરંતુ અટપટું કરવામાં આવે છે, એટલે એના કારણે શોર્ટિંગ થઈ જાય, જલ્દીથી 2-3 હજાર પરીક્ષાર્થીઓને તમે એમાંથી ચૂઝ કરી શકો, તો એના કારણે પેપર અટપટું હોય છે. અને મેં જે હોય છે એના લીધે ઘણા માણસોનું એટલે કે પરીક્ષાર્થીઓ છે એનું પેપર અધૂરું રહી જાય છે, એટલે મેરિટમાં આવવાનો ચાન્સ છે એ ઘટી જાય છે. 12 પાસ ભરતી હોવાથી પરીક્ષાનું સ્તર 12 પાસની બદલે ઊંચું હોય છે. હવે 12 પાસ ભરતી છે આ તલાટીની, પરંતુ પરીક્ષાનું સ્તર છે 12 પાસથી ઊંચું હોય છે, એના કારણે પણ પરિણામ ઓછું આવે છે. હાર્ડ પેપરની તૈયારીમાં પાયાનું જ્ઞાન જ રહી જાય છે, એટલે જે મિત્રો અત્યારથી તૈયારી કરી રહ્યા છે એ પેપરનું એનાલિસિસ કર્યા વગર અથવા કોઈ પણ વિડીયો જે ચેનલે બનાવેલા છે એમાં એનાલિસિસ જોયું નથી કે ક્યાં વિષયનું કેટલું પાયાનું અને કેટલું ઊંડાણપૂર્વક પૂછે છે, તો ઊંડાણપૂર્વકની તૈયારી કરવામાં પાયાનું જ્ઞાન રહી જાય છે, તેના લીધે સ્કોરની મેરિટની અંદર આવવાના ચાન્સ ઘટી જાય છે. પેપર મુશ્કેલ હોય છે, પેપર હાર્ડ હોય છે, નથી હોતું, તલાટીનું પેપર હાર્ડ નથી હોતું, પરંતુ અટપટું ચોક્કસ હોય છે, અટપટું હોવાના કારણે અધૂરું રહી જાય છે. પ્રશ્નને સમજવામાં તમારે વાર લાગશે એટલે તમારું પેપર અધૂરું રહેવાનું, 100 પ્રશ્ન 60 મિનિટ રહેશે એટલે તમે સમજી શકશો તમારે એક પ્રશ્ન માટે તમને કેટલી સેકન્ડ મળે છે, અને એ સેકન્ડની અંદર તમે પ્રશ્નને રીડ કરશો, વાંચશો અને એનો જવાબ વિચારશો, અટપટ આ પ્રશ્નમાં સમય વધારે લાગશે એટલે છેલ્લે તમે પ્રશ્નને રહી જશે અને માર્ક તમારા એમાંથી જ કટ થશે, કારણ કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ 0.33 પ્રમાણે તમારા માર્ક કાપશે તો વધારે તકલીફ થશે, એટલે તમે બને એટલા પ્રશ્નોને વિચારવાની બદલે નથી આવડતા તમે નથી વાંચ્યો તો ઈ ટીક કરીને જવા દો, ઈ ઓપ્શનની અંદર હશે જેના કારણે તમે એનો માર્ક નેગેટિવ નહીં કપાય. સ્તર 12 પાસનું હોવા છતાં પણ ઊંડાણના પ્રશ્નો પૂછાય છે, પેપર હાર્ડ નથી હોતું પણ 12 પાસની સરખામણીએ પ્રશ્નો પૂછવાની જે રીત છે એ ઊંડાણપૂર્વક હોય છે, એટલે ફેક્ટના પ્રશ્નો નથી આવતા અને વિચારવા પ્રશ્નો આવે છે. ગણિતમાં પણ એ રીતના જ છે, ઇંગ્લિશની અંદર અંગ્રેજી ગ્રામરમાં પણ એ પ્રશ્નો એ રીતના જ પૂછેલા છે, તો આપણી તૈયારીને સરખી રીતે માર્ગદર્શન સાથે રાખો એ જ મારી સલાહ છે. આગળ પ્રશ્ન જોઈએ, સારા માર્ક્સ મેળવવા શું કરવું જોઈએ, તો શોર્ટકટ કોઈ ટ્રીક નથી, સારા માર્ક્સ મેળવવા માટે ચોરી કે એવી કોઈ ટ્રીક નથી, વિષય પ્રમાણે યોગ્ય આયોજન, એક જ સરળ પરીક્ષાની અંદર ચોક્કસ શક્યતા સાથે 100% શક્યતા સાથે પાસ થવા માટે એક છે વિષય પ્રમાણે યોગ્ય વાંચન, યોગ્ય આયોજન હોવું જોઈએ તમારું, કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા ટોપિક કેટલા માર્ક્સને કવર કરે છે અને એ ટોપિક તમે પૂરો કરી શકશો
તો એ તમારા મેરિટમાં ફાયદાકારક છે. બધું વાંચવાની બદલે માર્ક્સ મળે એવું વાંચો. તમે ગુજરાતની હિસ્ટ્રી અથવા ભારતની હિસ્ટ્રી લઈને બેસતો, પરંતુ ગયા પેપરની અંદર ભારત અને ગુજરાતની હિસ્ટ્રી થઈને 4-5 માર્કના પ્રશ્નો આવેલા હતા. ભારતનું ભૂગોળ અને ભારતનો ઇતિહાસ, ગુજરાતનું ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ એ તમે વાંચવામાં તલાટીની એક્ઝામ સુધીમાં હજી પૂરું ના કરી શકો, પરંતુ એના ટોટલ પ્રશ્નો 11 માર્કના હતા. એટલે એ ઊંડાણ બધું વાંચવાની બદલે તમે શોર્ટ આઉટ કરી નાખો, તમે કેટલું પરફેક્ટ તૈયાર કરશો. આખા અભ્યાસક્રમ પ્રમાણે કોઈ એક બુક ઉપર વિશ્વાસ ન કરવો. એટલે કોઈ તમે એક પબ્લિકેશનની બુક લઈ અને એની અંદરથી જ બધું વાંચન કરશો તો એ શક્ય નથી. કોઈ પણ બુક બધા ટોપિકને સરખો ન્યાય આપી ન શકે, એટલે તમારે વિષય ટોપિક પ્રમાણે અલગ અલગ બુકનું વાંચન કરવું પડશે. ઓછા સમયમાં પૂરો થાય એ વિષય પહેલાં વાંચી શકાય, એટલું આ પહેલાં વાંચી લો. ગુજરાતી ગ્રામર છે, ફિક્સ છે. ગુજરાતી ગ્રામરના જે પ્રશ્નો છે એના નિયમની બહાર ક્યાંય અત્યારે નવા આવવાના નથી. એટલે ગુજરાતી ગ્રામર છે એ પૂરું થઈ શકે, ઇંગ્લિશ ગ્રામર છે એ એક સમયે પૂરું થઈ શકે, ગણિતના જે નિયમો છે એક સમયે પૂરા થઈ શકે. અઘરા હશે પરંતુ પૂરા થઈ શકે. જ્યારે ગુજરાતી સાહિત્ય છે એ આજે નવું આવશે, કાલે નવું આવશે, તો એ દરરોજ નવું આવવાનું છે. એનું ઊંડાણમાં લઈ જશે તો એ તમને થોડું મુશ્કેલ રહેશે. એ જગ્યાએ સામાન્ય જ્ઞાન તો એ તમને મુશ્કેલ રહેવાનું જ છે. તો સારા માર્ક્સ મેળવવા માટે યોગ્ય આયોજન કરો. કયા માર્ક્સ, કયા વિષયનું કેટલું પૂછાય છે, આપણે એનાલિસિસનો વિડીયો બનાવેલો છે, એના ઉપરથી પણ તમે મદદ લઈ શકો છો. આગળ જોઈએ આપણે. ચોથો પ્રશ્ન છે, વધારે શું વાંચવું? સાચી વાત છે, શું વાંચવું વધારે? જેના માર્ક્સ વધુ અને પૂરો થઈ શકે ને એવા સબ્જેક્ટ વાંચવા જોઈએ. આગળ મેં તમને વાત કરી ગુજરાતી વ્યાકરણ, ગણિત, અંગ્રેજી વ્યાકરણ, આ બધા વિષય એવા છે જેમાં નવા નિયમ શોધાતા નથી. હવે જે નિયમ છે એને જ તમારે વાંચવાના છે, એટલે એક સમય એ પૂરો થશે. ત્યારે ગુજરાતી સાહિત્ય છે, સામાન્ય જ્ઞાન છે, એમાં દરરોજ નવું ઉમેરાય છે, તો એમાંથી પ્રશ્નો આવવાની શક્યતા વધી જાય છે. અને તમારે એ સિલેબસ પ્રમાણે પૂરો કરવું એ પણ અઘરું છે. જ્યારે ગઈ પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને અંકગણિત જેને પણ પરફેક્ટ કરેલ હતું એ મેરિટમાં આવી ગયા છે. કારણ કે ગુજરાતી વ્યાકરણ 14 માર્ક્સ, ગુજરાતી ભાષા 18 માર્ક્સ અને અંગ્રેજી વ્યાકરણ 15 માર્ક્સ, આટલા જ જો પ્રશ્ન સાચા હોય તો એ મેરિટમાં ઓટોમેટિક આવી ગયા હોય. એટલે તમારે વ્યવસ્થિત વાંચન કરવું જોશે, કયા વિષયનું કેટલું વાંચન કરવું. લાંબા વિષયને ઊંડાણથી વાંચી અને પૂરું કરી શકો તો જ વાંચવા. પછી લાંબા વિષય છે એને તમે પૂરા કરી શકો તો જ તમારે વાંચવાની જરૂર, બાકી એને ઉપર છલ્લા વાંચી નાખવાના છે. એટલે સામાન્ય રૂપે તમે વાંચતા હોય એ રીતના વાંચી નાખવાનું, એનું બહુ ઊંડાણમાં જવાની ટ્રાય નહીં કરવાની. ગુજરાતી સાહિત્યમાં તાજેતરના એવોર્ડ અને મૃત્યુ ઉપરાંત તખલ્લુસ, ઉપનામ, સામયિકો, કૃતિ, પાત્ર વગેરે ઝડપથી પૂરું કરી શકાય અને પરીક્ષાની અંદર એ બધું વારંવાર રિપીટ થાય છે. તખલ્લુસ કે ઉપનામનો એક પ્રશ્ન આવે જ છે, સામયિકોનો એક પ્રશ્ન આવે જ છે, કૃતિ અને પાત્ર વિષયનો એક પ્રશ્ન આવે જ છે. તો આ બધા વિષયના પાત્ર અને કૃતિ એવા છે કે એ પ્રખ્યાત કૃતિના જ પૂછાય છે. તો તમારે એ શોર્ટ આઉટ કરી નાખવાનું છે. તમારે આટલું જ વાંચવાનું છે. બધાની કૃતિ વાંચવા જશો તો બધાએ ઘણી બધી કૃતિ લખેલી છે, એટલે એટલી વાંચીને તમે તમારો સમય ના બગાડો. પ્રખ્યાત કૃતિના પાત્ર જોઈ લ્યો. પ્રખ્યાત હમણાં હાલમાં જો કંઈ બની હોય ઘટના તો એના માટેની જે કૃતિ હોય, એ લેખકની કૃતિ હોય એ જોઈ લ્યો. સામયિકો જોઈ લ્યો. સામયિકો 2-3 પાનાના છે, એનો વિડીયો પણ આપણે બનાવેલો છે. તખલ્લુસ અને ઉપનામ, તો તખલ્લુસ અને ઉપનામ માટે 2-3 પાના છે જી. તો એ તમે શોર્ટ આઉટ ટૂંકા સમયની અંદર પૂરું કરી શકો અને એના માર્ક્સ ફિક્સ છે કે 1-2 માર્કમાં એ પૂછાવાનું જ છે, તો એ સારું છે તમારા વાંચન માટે. આ ઉપરાંત તમે ગુજરાત પાક્ષિક, તો ગુજરાત પાક્ષિકની અંદર લેખકને ક્યાં એવોર્ડ મળ્યા એ પણ સરકાર દ્વારા એમાં છાપવામાં આવે છે, તો તમારા માટે એ મદદરૂપ થઈ શકે છે. તાજેતરમાં કોઈ પણ યોજના હોય અથવા જે પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર યોજના વિશેના, સરકારની યોજના વિશેના, તો એ પણ ગુજરાત પાક્ષિકની અંદર આવે છે. તો ગુજરાત પાક્ષિકનો રિવ્યૂ ફરજિયાત એક લઈ લેવો. ગુજરાત પાક્ષિકમાંથી તાજેતરના બનાવો, યોજના વિશેના અને આ લેખક વિશેના પ્રશ્નો આવી શકવાની 100% શક્યતા છે. વહીવટના પ્રશ્નો, વહીવટના પ્રશ્નો છે એ ખૂબ જ ઓછા છે અને એ 6 માર્કમાં ગયા વખતે પૂછણ હતા, પણ પંચાયતી રાજની બદલે વહીવટના પ્રશ્નોને ભાર આપ્યો હતો. તો વહીવટના પ્રશ્નોને તમે વાંચી લ્યો તો ફરજિયાત છે, 6 માર્કના પૂછો તો 2-3 માર્કના પ્રશ્નો તો પૂછશે, તો તમારા માટે ફાયદાકારક છે કે વહીવટના પ્રશ્નો ટૂંકા છે અને એમાંથી પ્રશ્નોની પૂછાવાની શક્યતા વધારે છે. તો તમારે વાંચનની અંદર તાજેતરના બનાવવા માટે ગુજરાત પાક્ષિક લેટેસ્ટ ફેક્સ વાંચો. વધુ ઊંડાણપૂર્વક વાંચવા જશો તો તલાટીની પેપર સુધી તમારો સિલેબસ પૂરો નહીં થાય. એટલે યોગ્ય આયોજન કરો. આપણે આના પછી એક યોગ્ય આયોજન માટેનો વિડીયો પણ બનાવશું. આગળનો પ્રશ્ન છે, આ વર્ષે મેરિટ ઊંચું રહેશે કે નીચું? તો આ વખતે કોમ્પ્યુટરની પરીક્ષા છે, એના લીધે વધારે મિત્રોને ચાન્સ મળશે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાનો. ગયા વખતે કોમ્પ્યુટર ટેસ્ટ નથી એના કારણે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાના જ ન હોય તો મેરિટ
જેટલા માણસોને જેટલા તલાટી બનવાના છે એટલાને એનાથી થોડુંક વધારે વેઇટિંગ લિસ્ટ રાખીને લઈ લ્યો. પરંતુ આ વખતે કોમ્પ્યુટર ટેસ્ટ છે એટલે કોમ્પ્યુટર ટેસ્ટની અંદરથી એ માણસોને કાઢવા માટે ડબલ અથવા 5 ગણાને લેખિત પરીક્ષામાં પાસ કરશે, અને લેખિત પરીક્ષામાં પાસ થયા પછી કોમ્પ્યુટરની પરીક્ષા, અને એમાંથી શોર્ટ આઉટ કરશે તો ચાન્સ વધારે મિત્રોને મળશે. તો મેરિટ આ વખતે પણ ડાઉન રહી, પરંતુ હાલની તૈયારી પ્રમાણે મેરિટ ઊંચું રહેશે. કારણ કે અત્યારથી જ પરીક્ષાની જાહેરાત નથી આવી, ફોર્મ ભરવાની જાહેરાત નથી આવી, ત્યારથી પણ તૈયારી ચાલુ છે, તો એના લીધે પણ મેરિટ ઊંચું રહીએ. પેપર હાર્ડ આવ્યું તો યોગ્ય આયોજન કરેલા પરીક્ષાર્થીઓ જ પાસ થશે. એટલે કે તમે યોગ્ય આયોજન કરેલું હશે 60 માર્ક સુધીનું, 60 માર્કથી અપ તો ક્યારેય મેરિટ જવાનું નથી, તો 60 માર્ક સુધીનું તમે મેરિટ બનાવો, તમારું વાંચનને તમે 60 માર્ક સુધી લઈ જાઓ કે 60 તમે સ્કોર કરી શકો છો, તો ચોક્કસ તમે મેરિટમાં આવી શકશો. એના માટે આયોજન, તો આયોજન કેમ બનાવવું એ માટે અમે ટૂંક સમયની અંદર વિડીયો લઈ આવશું. ત્યાં સુધી જોડાયેલા રહો એક્ઝામ રહી ચેનલ સાથે. આ વિડીયો આપને કેવો લાગ્યો, અથવા આ વિડીયોની અંદર કોઈ ખરાબી હોય તો અમને ચોક્કસથી કમેન્ટમાં જણાવો. આપના પ્રતિભાવ અમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. વધુ ને વધુ મિત્રો સુધી શેર કરો. તમે અત્યારથી જ યોગ્ય આયોજન તમારી રીતે કરવા માંડો અને તમારી તૈયારી માટે બેસ્ટ ઓફ લક વાંચવા માંડો. થેન્ક યુ. પૂરું કરીએ પછી મળશું બીજા વિડીયોની અંદર. બાય, ટેક કેર.